નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હાલના તબક્કે જે COVID-19 વાયરસ છે એની જે અસર ચાલી રહી છે, એ અંતર્ગત આપણે સર્વોપરી સ્કૂલમાંથી જે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ કર્યો છે એનો આપણે આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક નવી શરૂઆત કરીએ છીએ. તો કે ધોરણ 8ની અંદર આપણે ગણિત વિષયની અંદર પેલું ચેપ્ટર સમય સંખ્યાઓ કે જેનો ભાગ પહેલો આપણે જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ચાલુ કરતા પહેલા તમને થોડુંક આપણે પાછળના ધોરણનું એટલે કે ધોરણ 7નું થોડું ઘણું બેઝિક એટલે કે આપણે એમ કહેવાય કે પાછળના ધોરણની થોડી ઘણી બાબતો છે ગણિતની, એ આપણે યાદ કરવી પડે. તો જેથી કરીને આપણને આ 8માં ધોરણનું ગણિત છે થોડુંક ભણવામાં મજા આવે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ, તો આ પાઠની અંદર આપણે પહેલા તો જે સંખ્યાઓ છે એના વિશે પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો સંખ્યા પરિચયમાં આપણે સૌ પ્રથમ ધોરણ 7માં તમારે જેમ આવે છે એ પ્રમાણે કહીએ તો પહેલી કઈ સંખ્યાઓ આવે, પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. હે વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ છે એને અંગ્રેજીમાં શું કહેવાય, નેચરલ. કેવી કહેવાય છે, નેચરલ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે અંગ્રેજીમાં એન વડે દર્શાવવામાં આવે છે. તો એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, તો કે 1, 2, 3, 4, 5 આમ આગળ ચાલી જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી એક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ. કેવી છે, પૂર્ણ સંખ્યાઓ એટલે કે પૂરી થઈ ગઈ એટલે કે પૂર્ણ બધી જ, એટલે એને શું કહેવાય, વોલ. વોલ એટલે બધું જ એમ, જેને W વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો, W વડે દર્શાવાય છે. અને એની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, તો કે આ પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ તો બધી જ આવશે, પરંતુ વધારાની એક સંખ્યા કઈ આવે છે, તો કે શૂન્ય એક વધારાની આવે છે. બાકીની સંખ્યાઓ પછી આમ આગળ અનંત સુધી ચાલી જાય છે, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આવી રીતના સતત આગળ ચાલી જાય છે. પછી એનાથી આગળ વધીએ તો આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ આવે છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓને શું કહેવાય છે, ઇન્ટીગર્સ કહેવાય છે. શું કહેવાય છે, ઇન્ટીગર્સ કહેવાય છે, જેને આપણે I વડે દર્શાવીએ છીએ. હવે એની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થશે, તો એની અંદર આપણે જોઈએ તો એમ કહીએ કે સર પૂર્ણ સંખ્યાઓ આખે આખે આવી જશે. હવે પૂર્ણ સંખ્યાઓ આવે તો એનો મતલબ કે કઈ સંખ્યા આવી ગઈ, પ્રાકૃતિક સંખ્યા પણ આવી ગઈ. એટલે આપણે એમ કહીએ તો 0, 1, 2, 3, 4, 5 પછી આમ આગળ અનંત સુધી ચાલી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય છે સર તમે અહીંયા આગળ ખાલી કેમ રાખ્યું, કેમ ખાલી રાખ્યું, કે પૂર્ણાંક સંખ્યાઓ છે અહીંયાથી નો લખ ના થાય 0, 1, 2, 3, 4, 5 આવતી હોય તો, પરંતુ હજી એવી સંખ્યાઓ કેવી, તો કે 1, 2, 3, 4, 5 જ પણ કેવી આવશે હવે, હવે તો કે એના કરતા વિરુદ્ધની એટલે કે માઇનસ ની અંદર આવશે. -1, -2, -3, -4 તો આવી સંખ્યાઓ ક્યાં સુધી આવે છે, આમ અનંત સુધી. માઇનસ ની અંદર પણ એ સંખ્યાઓ કેવી આવે છે, અનંત સુધી આવી જાય છે. તો આ વાત થઈ આપણને કેવી સંખ્યાઓની, તો કે પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યાઓની વાત
થઈ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે સંપૂર્ણપણે હવે સમજી ગયા હશો કે પ્રાકૃતિક સંખ્યાઓ કેને કહેવાય, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 એમ અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ કેને કહેવાય, તો કે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાઓ કેને કહેવાય, તો કે 0 1 2 3 4 5 6 પ્લસ ની અંદર અનંત અને સાથે સાથે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 માઇનસ 7 માઇનસ 8 એટલે કે માઇનસ ની અંદર પણ અનંત સુધી આમને આમ ચાલી આવે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો શેના માટેની બાબત હતી, તો કે સંખ્યાઓ. હજી આપણે જે પાઠ છે, પાઠનું નામ કેવું છે? સમય સંખ્યાઓ. હવે આવી સમય સંખ્યાઓની આપણે વાત કરવાની છે. તો સમય સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો કેને કહેવાય? તો જે સંખ્યાઓને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખું કે સમય સંખ્યાઓ જેને શું કહેવાય છે? રેશિયોનલ. રેશિયો કહેવાય એટલે શું કહેવાય? આર. અંગ્રેજીમાં એને શું કહેવાય છે? આર કહેવામાં આવે છે. હવે જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, જ્યાં પી અને ક્યુ છે એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. પરંતુ ક્યારે ક્યુ છે એને ઝીરો લેવાનો થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં શું કરી શકાય? લખી શકાય તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ. શું કહેવાય છે? કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો તમે આમના પ્રશ્ન થાય કે સર પીના છેદમાં ક્યુ એટલે શું? શું થાય છે? પીના છેદમાં ક્યુ એટલે શું? હવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પીના છેદમાં ક્યુ એટલે પી એટલે શું અને ક્યુ એટલે શું એ આપણને કીધું. પી અને ક્યુ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓ કેને કહેવાય એ તમને અહીંયા ઉપર જ જો ખબર જ છે. પૂર્ણાંક સંખ્યાઓ તો કે માઇનસ માં 1 2 3 4 5 6 7 8 9 પછી 0, પ્લસ માં 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી આમ ચાલી જાય છે. પરંતુ એક એની સાથે સાથે બીજી એક કન્ડિશન પણ આપી છે. કેવી કન્ડિશન આપી? એટલે કે એક નાનકડી એવી નોંધ કરીને આપેલી છે કે શરત આપી છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ, અને શું વચાય? ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે ક્યુ બરાબર આ નથી. એમ શું નથી? તો કે ઝીરો નથી. એટલે કે તમારે ક્યારે ક્યુ એટલે કે છેદમાં ઝીરો મૂકવાનો થતો નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? છેદમાં એટલે કે ક્યુમાં ક્યારે ઝીરો લેવાનો નહીં, એના સિવાયની તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. તો હવે હું ઉદાહરણ આપું, આના ઉદાહરણ તરીકે કહું તો પી તરીકે માની લો કે હું માઇનસ 3 લઉં અને ક્યુ એટલે હું અહીંયા 0 લઈ શકું? તો કે ના, અહીંયા કીધું છે જો ક્યુ એટલે 0 નથી એટલે હું 0 લખી શકું નહીં. એના સિવાયની હું કોઈ પણ સંખ્યા લખી શકું. માની લો કે હું 2 લખું, તો આ સંખ્યા કેવી થઈ કહેવાય? પૂર્ણાંક સંખ્યા થઈ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એવી જ રીતના હું અહીંયા કણે માઇનસ 4 લખું, એના છેદમાં હું 3 લખું, તો એ પણ પૂર્ણાંક સમય સંખ્યા થઈ કહેવાય. પછી હું એની ઉપર 2 લખું અને નીચે પણ હું 2 લખું તો આ પૂર્ણાંક સંખ્યા થાય, સમય સંખ્યા થાય? તો કે હા થાય. કેવી રીતના? તો ઉપર નીચે 2 છે તો 2 ગયા, તો છેવટે ભાગાકાર કરો એટલે કેવું વધે? તો 2 1 2 આવું થાય ને, 2 1 2 એટલે કઈ 1 વધ્યો તો
કેટલા કહેવાય? એક છે. હવે એક છે એ પૂર્ણાંક સંખ્યા, એટલે કે આ શેની અંદર આવે છે? પૂર્ણાંક સંખ્યા ની અંદર આવે છે. સાથે સાથે સમય સંખ્યાની અંદર પણ એનો સમાવેશ થાય છે, કેમ કે એક ની નીચે તમે આમાંથી જીરો સિવાય તમે કોઈ પણ સંખ્યા છે એ લખી શકો છો. માની લો કે હું એક લખું, એક ના છેદ માં એક, તો એ આ એક ના છેદ માં એક એટલે કેવી સંખ્યા થઈ કેવાય? સમય સંખ્યા થઈ. કે પી ના છેદ માં ક્યુ સ્વરૂપમાં આપણે એને લખી શક્યા? તો કે હા. કેમ? તો કે પી એટલે તો કે પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા જ છે, અને છેદમાં ક્યુ એટલે પણ પૂર્ણાંક સંખ્યા જોવી જોઈએ તો પૂર્ણાંક સંખ્યા જ છે. ક્યુ જીરો સિવાયની પૂર્ણાંક સંખ્યા જ છે. મતલબ કે અહીંયા જો ખાલી એક લખ્યો હોત આમ મેં, તો આ પણ કેવી સંખ્યા થઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે સમય સંખ્યા થઈ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે હજી આથી આગળ હું લખું કે પ્લસ ની અંદર ત્રણ લખું, ઉપર ત્રણ, અને છેદમાં હું ચાર માઇનસ ચાર લખું, તો આ પણ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. પાંચ ના છેદમાં ત્રણ, તો આ પણ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે કેને સમય સંખ્યાઓ કહેવાય છે. હજી આની અંદર શૂન્ય પણ સમાવેશ કરી શકાય છે, ખાલી શૂન્યનો સમાવેશ પણ કરી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણા માટે શેના માટેની વાત હતી? તો કે સમય સંખ્યાઓની વાત હતી. એટલે સમય સંખ્યાઓની અંદર કેનો કેનો સમાવેશ થાય? તો કે પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય, પૂર્ણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય, અને પ્રાકૃતિક સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણા માટે શું હતી? સમય સંખ્યા, જે એક નવી હતી. તમે બાકીની આ જે ત્રણ સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, આ ત્રણ સંખ્યાગણ છે એ તમે પાછલા ધોરણની અંદર ભણી ગયા હો, અને આ એક નવો સંખ્યાગણ, કયો સંખ્યાગણ? સમય સંખ્યાઓ, જેને આપણે અત્યારે હાલમાં ભણ્યા. તો કેને કહેવાય? ફરી એક વખત રિપીટ કરું છું, ખાસ યાદ રાખી લેજો, કેમ કે આગળના જે આપણે દાખલાઓ ગણવાના આવશે એ આ સંખ્યાઓનો પણ ઉપયોગ કરવાનો થશે. ખાસ આવી જ સંખ્યાઓ ઉપરથી આપણે દાખલા ગણવાના છે. તો સમય સંખ્યાઓ કેને કહેવાય? કે જે સંખ્યાઓને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, પરંતુ સાથે એક કન્ડિશન મૂકવાની. કઈ? તો કે પી અને ક્યુ છે એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. ને સાથે સાથે એક બીજી એક કન્ડિશન કે ક્યુ છે એ ક્યારે પણ, એટલે કે કદાપિ પણ શૂન્ય હોતો નથી. બરોબર છે વિદ્યાર્થી? એટલે કે છેદમાં ક્યારે શૂન્ય હોતો નથી. એટલે કે તમે આમ ના લખી શકો પાંચ ના છેદમાં શૂન્ય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ કેવું કહેવાય? આ ખોટું લખ્યું કહેવાય. બરોબર છે? અને સમય સંખ્યા કહેવાય નહીં. આ કેવું કહેવાય? અવ્યાખ્યાયિત પદ છે. કેવું? અવ્યાખ્યાયિત. અને વ્યાખ્યાયિત એટલે કે આને કઈ લખી શકાય નહીં. આનો જવાબ શું આવે એ તમે નક્કી કરી શકો નહીં, એટલે એને કેવું કહેવાય? અવ્યાખ્યાયિત પદ કહેવાય છે, જેને સમય કહેવાતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે તમારી નોટબુક ની અંદર આ સમય સંખ્યાઓ છે એ લખી લેવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો એ ખાસ આ વસ્તુ નોંધ કરી લેવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે હવે આપણે અહીંયાથી આગળ વધીએ. હવે પાઠનું નામ છે સમય સંખ્યાઓ, તો સમય સંખ્યાઓથી તમે પરિચિત થઈ ગયા. બરોબર છે? હવે એની જ અંદર આપણે આગળ વધવાનું છે. સમય સંખ્યાઓમાં જ સમય સંખ્યાઓના ગુણધર્મો,
હવે સમય સંખ્યાઓ છે એ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે? તો એમાંનો પહેલો ગુણધર્મ આપણે જોવાનો છે સંવૃતતા. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે એની સંવૃતતા જોવાની છે. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કરી દઉં કે સંવૃતતા એટલે શું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સંવૃતતા એટલે શું? સંવૃતતા એટલે શું, કેને કહેવાય સંવૃતતા એટલે શું? તો કે સંવૃતતા માટેની વ્યાખ્યા જો હું બનાવું તો કંઈક આવી બને છે. કેવી બને છે? કે કોઈ પણ સંખ્યાઓ, કોઈ પણ સંખ્યાગણ, એટલે કે માની લો કે અહીંયા મેં હમણાં સંખ્યા લખી હતી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, એ હું કોઈ પણ સંખ્યા એમાંથી પસંદ કરું, પણ ગણ છે એ એક જ રાખવાનો, એટલે કાં તો પ્રાકૃતિક સંખ્યા જ રાખવાની, કાં તો પૂર્ણાંક સંખ્યા જ રાખવાની અને કાં તો પૂર્ણાંક સંખ્યા જ રાખવાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સંખ્યા લઈ અને એના ઉપર કોઈ પણ ક્રિયા કરવામાં આવે, એટલે કે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ભાગાકારની ક્રિયા કે ગુણાકારની ક્રિયા, આ ચારમાંથી કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો એને ફરી પાછો એનો જે જવાબ મળે છે, જો એ આપે લીધેલી સંખ્યા, એટલે કે આપણે જે સંખ્યા લીધી હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યા લીધી હોય તો પૂર્ણાંક મળે, પૂર્ણ સંખ્યા લીધી હોય તો પૂર્ણ મળે અને પ્રાકૃતિક સંખ્યા લીધી હોય તો પ્રાકૃતિક સંખ્યા જ મળે, તો એવી સંખ્યાને આપણે શું કહેવાય છે? સંવૃતતા ધરાવે છે એવું કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ તો મેં તારી મૌખિક વાત, હવે માની લો કે હું એને શું કરું તો કે ઉદાહરણ સ્વરૂપે તમને દર્શાવું. તો ઉદાહરણ સ્વરૂપે કેવી રીતના દર્શાવશું એને? તો જોઈએ, એમાં સંવૃતતાની અંદર પહેલી સંખ્યા છે આપણે પૂર્ણ સંખ્યા, પહેલા આપણે એની ચર્ચા કરવાની છે. કેની વાત કરવાની છે? પૂર્ણ સંખ્યાઓની વાત કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા કેવી સંખ્યા લીધી છે? પૂર્ણ સંખ્યા લીધી છે. હવે જો એના ઉપર હું શું કરું? કોઈ ક્રિયા કરું. પૂર્ણ સંખ્યા, હવે એના ઉપરની કોઈ ક્રિયા, ક્રિયાને હું અહીંયા લખું છું, પછી અહીંયા એના સંખ્યાઓ લખું અને છેલ્લે હું એની શું કરું છું? તો કે નોંધ કરું છું. હવે માની લો કે હું સરવાળો કરું છું. ક્રિયા કઈ હું કરું છું? સરવાળો કરું છું. હવે સંખ્યા કઈ પસંદ કરવાની છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની અંદર કેનો સમાવેશ થાય? તો કે 0, 1, 2, 3, 4, 5 આવી રીતના અનંત સંખ્યાઓ આવે. હવે એના ઉપર હું સરવાળો કરું. હવે સરવાળો એટલે કેવો? માની લો કે એક ઉદાહરણ હું આપું છું, 2 વત્તા 3 કેટલા આવે? 5. બીજું ઉદાહરણ આપું, 0 વત્તા 1 એટલે 1, 3 બરાબર. ત્રીજું ઉદાહરણ આપું છું, 5 વત્તા 2 બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કેવી સંખ્યાઓ મેં બંને લીધી છે? બંને કેવી સંખ્યાઓ છે? તો કે પૂર્ણ સંખ્યાઓ છે. બરોબર છે? અહીંયા બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા મેં લીધી છે. તો એનો જવાબ પણ તમે જોઈ શકો છો, દરેકનો જવાબ કેવો આવે છે? પૂર્ણ સંખ્યાઓ આવે છે. મતલબ કે સરવાળાની ક્રિયા માટે, કેની માટે? સરવાળાની ક્રિયા માટે આ પૂર્ણ સંખ્યાઓ છે એ કેવી ગણાય? સંવૃતતા ધરાવે છે. અહીંયા નોંધ શું કરશું? સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શું ધરાવે છે? સંવૃતતા ધરાવે છે. હવે એવી જ રીતના હું અહીંયા બીજી ક્રિયા લઉં, બાદબાકીની. કેવી ક્રિયા લઉં? બાદબાકીની. હવે એમાં હું જોઉં અહીંયા કણે, માની લો કે પૂર્ણ સંખ્યાઓ છે, સંખ્યાઓ પૂર્ણ, પણ હવે ક્રિયા કેવી કરવાની? બાદબાકીની. અહીંયા સરવાળો કર્યો તો એની જગ્યાએ બાદબાકી કરવાની છે. જોઈએ તો બાદબાકી કરીએ તો 2 - 1 એટલે કે 1 આવે છે. બીજું 5
બે ઓછા પાંચ લઉં હું, તો હવે બાદબાકી કરું તો મોટા નાનામાંથી મોટું બાદ થાય નહીં, મોટામાંથી નાનું બાદ કરવું પડે, તો પાંચમાંથી બે જાય તો ત્રણ. હવે નિશાની કેની મૂકવી પડે? હંમેશા મોટા ભાઈની મૂકવી પડે. તો અહીંયા મોટું ભાઈ કોણ? બે કે પાંચ, તો કે પાંચ. પાંચ કેવા? માઇનસ, તો કે માઇનસની નિશાની મૂકવી પડે, તો માઇનસ ત્રણ. અને ત્રીજું હું અહીંયા એમ કહું કે ત્રણ ઓછા આઠ બરાબર, બાદબાકી કરો તો ફરી પાછું આના જેવું થાય, મોટામાંથી નાનું બાદ કરો, આઠમાંથી ત્રણ જાય, પાંચ મોટા ભાઈની નિશાની મૂકો એટલે કે આઠ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે બે સંખ્યાઓ કેવી છે? બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. જો સંખ્યાઓ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, પરંતુ જ્યારે ક્રિયા કેવી કરવામાં આવે છે? બાદબાકીની ક્રિયા કરવામાં આવે છે. તો ક્યારેક આપણને શું મળે છે? પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા મળે છે, પણ ક્યારેક મળતી નથી. એટલે આપણે હંમેશા શું યાદ રાખશું કે બાદબાકીની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃતતા ધરાવતી નથી, હંમેશા મળવી જોઈએ. એક પણ વખત ખોટું પડે એટલે એ સંવૃતતા ધરાવતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જો આમાં એક પણ જવાબ, આ એક આવ્યો બીજો આવ્યો, આવો જવાબ એક ભલે આવ્યો હોય સાચો, પરંતુ આપણે હંમેશા શું યાદ રાખવાનું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શું નથી ધરાવતી? સંવૃતતા ધરાવતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આવી જ રીતના તમે શું કરી શકો છો? ગુણાકાર માટે પણ પસંદ કરી શકો છો. સેના માટે? ગુણાકારની ક્રિયા માટે. ઉદાહરણ આપું અહીંયા કણે હું તમને, તો કે પૂર્ણ સંખ્યા ઉત્પસંદ કરવાની, જીરો ગુણ્યા પાંચ, તો ગુણાકાર કરું તો જીરો જ આવે, પછી બે, ત્રણ, ત્રણ ગુણ્યા એક, તો કે ત્રણ જ જવાબ આવે. ત્રીજું ઉદાહરણ આપું, છ ગુણ્યા સાત, તો કે બેતાલીસ. મતલબ કે પૂર્ણ સંખ્યાઓ લેવામાં આવે અને જો એના ઉપર ક્રિયા ગુણાકારની કરવામાં આવે તો જવાબની અંદર પણ દરેક સંખ્યાઓ કેવી મળે છે? પૂર્ણ સંખ્યાઓ જ મળે છે. મતલબ કે ગુણાકારની ક્રિયાઓ માટે શું કહીશું? ગુણાકારની ક્રિયાઓ માટે શું છે? પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સંવૃત છે, સંવૃતતા ધરાવે છે. હવે શોર્ટમાં લખી નાખું છું. અને છેલ્લું ભાંગાકાર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ભાંગાકાર. હવે ભાંગાકાર છે એની અંદર જોઈએ તો એક ઉદાહરણ આપું અને તમે સીધા સમજી જશો. શું કહું છું? એક જ ઉદાહરણ આપું ત્યાં તમે સમજી જશો. માની લો કે હું એમ કહું કે અહીંયા બે એને ભાંગ્યા હું ત્રણ કરું, તો આનો જવાબ શું આવે? બે ના છેદમાં ત્રણ આમ લખાય ને. તો હવે આ બે ના છેદમાં ત્રણ છે એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય? ન કહેવાય. બરોબર છે? તો આને આ ગુણા ભાંગાકાર માટે અહીંયા શું આવશે? ઓકે, ભાંગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ શું નથી ધરાવતું? સંવૃતતા નથી. તો અહીંયા કણે તમે જોઈ શક્યા વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણ સંખ્યાઓ માત્ર સેના માટે? સરવાળા માટે અને ગુણાકાર માટે જ સંવૃતતા ધરાવે છે. બાકી બાદબાકી માટે કે ભાગાકાર માટે સંવૃતતા ધરાવતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી આપણી સેના માટેની? પૂર્ણ સંખ્યાઓ માટેની. હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના તમારે હવે એક પ્રવૃત્તિ કરવાની છે. કેવી? મેં અહીંયા કેવી સંખ્યાઓ લીધી હતી? પૂર્ણ સંખ્યાઓ લીધી હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એની જગ્યાએ તમારે શું કરવાનું છે? પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. શું લેવાનું છે? પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. અને એ પૂર્ણાંક સંખ્યાઓ છે એના માટે તમારે આવું કોષ્ટક તૈયાર કરવાનું છે. આવું કોષ્ટક જે તમને આપેલું છે એ તૈયાર કરી એના આવા ઉદાહરણ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આવા ઉદાહરણ લખી અને પછી તમારે એ કોષ્ટક પૂર્ણ કરવાનું રહે છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. અને સાથે સાથે આ હતી પૂર્ણાંક સંખ્યાઓની અને
ત્રીજું એક હોમવર્ક છે તો કે સમય સંખ્યાઓ, બીજું હોમવર્ક છે સમય સંખ્યાઓ. હવે તમારે શું કરવાનું છે તો કે સમય સંખ્યાઓ પસંદ કરી અને એના આવી રીતના ઉદાહરણ આપી અને એના વિશે તમારે આવી નોંધ કરવાની રહે છે. હવે સમય સંખ્યાઓ છે એ તો તમને આવડતી જ હોય દરેક વિદ્યાર્થી મિત્રોને, મેં અહીંયા તમને શીખવાડી દીધી સમય સંખ્યાઓ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારા માટે હોમવર્કની અંદર શું રહેશે તો કે આવી જ રીતના દરેક વિદ્યાર્થી મિત્રોએ કોષ્ટક પૂર્ણ કરવાના. સેના માટેના? તો કે પૂર્ણાંક સંખ્યાઓના અને સમય સંખ્યાઓના, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા પાઠની અંદર આપણે અહીંયા સુધી રાખીએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.